वेलकम बैक टू आवर चैनल। आपने आगळना वीडियो में जोयुं हतुं संख्या ज्ञान में स्थान किंमत कई रीते शोधवी। तो आपणे त्रण रकम एटले के एकम दशक अने सौ सुधीनी संख्या ज्ञान में स्थान किंमत शोधता शीख्या हता। हवे आपणे आगळ जोईशुं चार संख्यानी अने पांच संख्यानी स्थान किंमत कई रीते शोधवी। तो अहींया आज आपणे जोवाना छीए के स्थान किंमत कई रीते शोधवी। तमने आवडे छे के स्थान किंमत कई रीते शोधाय, पण चार संख्या अने पांच संख्या में कया स्थाने कयो अंक छे ए आपणे जाणवानुं छे। आपणे आगळना वीडियो में जोयुं हतुं के त्रण संख्या आपेली होय तो एनी स्थान किंमत कई रीते शोधवी। जेम के अहींया आपणने आपेला छे 150, तो आमां एकम नो अंक कयो, दशक नो अंक कयो अने सौ नो अंक कयो? तो एक, એકની સ્થાન કિંમત શું થશે? એકની સ્થાન કિંમત થશે 100, કેમ કે 100 ના સ્થાને છે। અને બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો તમે એ રીતે પણ યાદ રાખી શકો કે એકની પાછળ એક અને બે અંક આપેલા છે, તો તમે તેની પાછળ બે ઝીરો લગાવી શકો છો। કોઈ પણ સંખ્યાની પાછળ કેટલા અંક આપેલા છે એ ગણી અને તમે એની પાછળ એટલા ઝીરો પણ લગાવી શકો છો। આ રીતે પણ તમે સ્થાન કિંમત શોધી શકો છો। હવે અહીંયા આપણે જોઈએ કે 5 ની સ્થાન કિંમત, તો અહીંયા આપણે 5 કયા સ્થાને આપેલા છે? દશકના, અને દશકના સ્થાનમાં કેટલા આવે? 10, તો 5 ની પાછળ કેટલા ઝીરો આવશે? 1, અને એની પાછળ 1 અંક છે, તો એ રીતે પણ આપણે અહીંયા એની પાછળ 1 ઝીરો મૂકી શકીએ છીએ। હવે આપણે જોઈશું ઝીરો ની સ્થાન કિંમત, તો ઝીરો ની સ્થાન કિંમત તો 0 અને 0, તો આ રીતે આપણને આ સંખ્યાઓની સ્થાન કિંમત મળે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 150 મળી ગયા। તો આ રીતે હવે આપણે ચાર સંખ્યાની સ્થાન કિંમત શોધીશું। આપણે જોયું કે ત્રણ રકમની ત્રણ સંખ્યા આપણી પાસે હતી, તો આપણે એની સ્થાન કિંમત કઈ રીતે શોધતા હતા। હવે આગળ જોઈશું ચાર સંખ્યાની સ્થાન કિંમત કઈ રીતે શોધવી। તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે 3456। તો જેમ આપણે આગળ જોઈ ગયા કે આ એકમ નો અંક છે, તો એના નીચે આપણે લખતા હતા એકમ। આ છે દશક નો અંક, તો એના નીચે આપણે લખતા હતા દશક। આ છે સો નો અંક, તો એની નીચે આપણે લખતા હતા સો। તો હવે આ અંકની નીચે આપણે શું લખીશું ફ્રેન્ડ્સ? હા, આ અંકની નીચે આપણે 1000 લખીશું। જે સંખ્યા 100 ની આગળ આવે છે એને આપણે 1000 કહીશું। કેટલા કહીશું? 1000। તો હવે આ સંખ્યાની સ્થાન કિંમત કઈ રીતે શોધવી તે આપણે જોવાનું છે। તો તમને અહીંયા 3456 આપેલા છે, તો હવે એની સ્થાન કિંમત શોધવાની છે। તો આપણે પહેલા જોઈશું 3 ની સ્થાન કિંમત, 3 ની સ્થાન કિંમત। તો 3 કયા સ્થાને છે? 1000 ના। તો ફ્રેન્ડ્સ, 1000 ના સ્થાનમાં કેટલા ઝીરો આવશે? 3। 1000 ના સ્થાનમાં 3 ઝીરો આવશે। તમે જોઈ શકો છો કે 1000 ના સ્થાનમાં 3 ઝીરો આવે, અને અહીંયા આપણને 3 ની પાછળ કેટલા આંકડા આપેલા છે? 1, 2 અને 3। તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે? તો 3000 થશે। કેટલી થશે? 3000। 3 ની પાછળ 3 ઝીરો આવશે। હવે આપણે જોઈએ 4 ની સ્થાન કિંમત કે, તો તમને આવડે છે કે 100 સંખ્યા સુધીની સ્થાન કિંમત આપણે જોઈ ગયા છીએ। તો 4 ની સ્થાન કિંમત કેટલી થશે? હા, 4 ની સ્થાન કિંમત થશે 400, કેમ કે એની પાછળ આપણને 2 અંક આપેલા છે અને 4 100 ના સ્થાને છે, તો 4 ની સ્થાન કિંમત થશે 400। હવે આપણે જોઈશું 5 ની સ્થાન કિંમત, તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે? 50, કેમ કે 5 એ દશકના સ્થાને છે અને 5 ની પાછળ 1 અંક આપેલો છે, તો અહીંયા થશે 50। અને 6 કયા સ્થાને છે? એકમના સ્થાને, તો અહીંયા 6 ની સ્થાન કિંમત કેટલી થશે ફ્રેન્ડ્સ? 6 ના 6। તો આ રીતે આપણને 3456 જવાબ મળે। આ રીતે આપણે દરેક ચાર સંખ્યાની સ્થાન કિંમત શોધી શકીએ છીએ।
तो आपने बीजू उदाहरण जो अहिया आपने रकम आपेली छे 5380 बराबर अहिया आपेला छे आपने 5380 फ्रेंड्स आपने आ रीते स्थान किंमत शोधी हवे आपने बीजी रीते पर स्थान किंमत शोधीए के अहिया 5380 आपेला छे तो हवे अहिया जीरो कया स्थाने छे तो अहिया आपणे लखीशुं जीरो नी स्थान किंमत बे
હજાર કેટલા થાય ફ્રેન્ડ્સ? 75. તો અહીંયા આપણે વાંચીશું 75,289. આપણે ભણી ગયા છીએ એકડા, તો તમે જાણો છો ને કે બે રકમ ને સાથે વાંચી શકાય છે. આપણે એકડામાં બે રકમ આવે જ છે, તો આને સાથે કેટલા વાંચ્યા છે? 8,989. તો આ રકમ ને આપણે ફરીથી વાંચીશું 75,289. હવે આપણે આની સ્થાન કિંમત જોઈએ. તો આપણે પહેલા 7 ની સ્થાન કિંમત શોધીશું. તો 7 ની સ્થાન કિંમત કેટલી થશે? કોણ કહેશે મને? 7 ની સ્થાન કિંમત થશે 70,000. કેટલી થશે? 70,000. અને તમે બીજી રીતે જુઓ તો તમને અહીંયા 7 ની પાછળ કેટલા આંકડા આપેલા છે? 1, 2, 3 અને 4. તો શું 7 ની પાછળ 4 ઝીરો આવી ગયા? હા, એકમ, દશક, સો અને હજાર આપણને મળી ગઈ 7 ની સ્થાન કિંમત. હા, તો મળી 70,000 7 ની સ્થાન કિંમત થશે. હવે આપણે જોઈશું 5 ની સ્થાન કિંમત. જે 1000 ની સ્થાન કિંમત આપણે આગળ જોઈ ગયા, તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે ફ્રેન્ડ્સ? 5 કયા સ્થાને છે? તો 5 1000 ના સ્થાને છે. તો 5 ની સ્થાન કિંમત થશે 5,000. હવે 2 ની સ્થાન કિંમત. તો 2 કયા સ્થાને છે? 2 છે 100 ના સ્થાને. તો 2 ની સ્થાન કિંમત કેટલી થશે? 200. અહીંયા 8, 8 છે દશક ના સ્થાને. તો દશક ના સ્થાને 8 ની સ્થાન કિંમત કેટલી થશે ફ્રેન્ડ્સ? 80. કેમ કે દશક ના સ્થાને જે આંકડો આવે એ 10 ના પાછળ 1 ઝીરો લાગે છે, તો આ આંકડા ની પાછળ પણ 1 ઝીરો લાગશે. અને હવે જોઈશું છેલ્લી 9 ની સ્થાન કિંમત. તો 9 ની સ્થાન કિંમત કેટલી થશે ફ્રેન્ડ્સ? 9 કયા સ્થાને છે? એકમ ના સ્થાને. અને આપણે જેમ આગળ શીખી ગયા કે એકમ ના સ્થાન માં કેટલા આંકડા હોય? 1. તો 9 ની સ્થાન કિંમત એના 1 થશે 9. તો આ રીતે આપણે 5 સંખ્યાની સ્થાન કિંમત પણ શોધી શકીએ છીએ. આગળ એવા થોડા બીજા ઉદાહરણ જોઈએ. સંખ્યા અને 5 સંખ્યાની સ્થાન કિંમત શોધો. અહીંયા આપણને પહેલું ઉદાહરણ આપેલું છે 5,640. તો હવે આપણે 5,640 ની સ્થાન કિંમત શોધવાની છે. તો 5 ની સ્થાન કિંમત શું થશે ફ્રેન્ડ્સ? આગળ જેમ આપણે જોઈ ગયા કે 1000 ના પાછળ કેટલા ઝીરો આવશે? 3. અને અહીંયા 5 ના પાછળ આપણે કેટલા આંકડા આપેલા છે? 1, 2 અને 3. તો 5 ની સ્થાન કિંમત થશે 5,000. બરાબર. હવે 6 ની સ્થાન કિંમત. 6 કયા સ્થાને છે? એકમ, દશક અને 100. આપણે આગળ જોઈ ગયા આગળના વિડીયોમાં કે આપણે 100 સુધી ની સ્થાન કિંમત કઈ રીતે શોધીશું. 6 છે 100 ના સ્થાને. તો 100 ના પાછળ કેટલા ઝીરો આવશે? 2. તો 6 ના પાછળ 2 ઝીરો. તો 6 ની સ્થાન કિંમત થશે 600. હવે આપણને આપેલા છે 4. તો 4 કયા સ્થાને છે? દશક ના સ્થાને. તો 4 ની સ્થાન કિંમત કેટલી થશે? 40. કેમ કે દશક ના સ્થાન માં 1 ઝીરો આવે છે, તો અહીંયા થશે 40. અને એકમ ના સ્થાને આપણને 0 આપેલું છે, તો આપણે ખાલી સ્થાન માં શું લખવાનું? 0. કેમ કે 0 ની સ્થાન કિંમત કઈ થતી નથી. 0 કોઈ પણ સ્થાને હોય એની સ્થાન કિંમત 0 જ થાય છે. હવે આપણે જોઈએ બીજું ઉદાહરણ. બીજું ઉદાહરણ આપણને 5 સંખ્યાનું આપેલું છે. અહીંયા આપેલું છે 52,736. 52,736. તો અહીંયા 5 ની સ્થાન કિંમત કેટલી થશે? અહીં તમે જોઈ શકો છો કે 5 ના પાછળ 1, 2, 3 અને 4 ચાર આંકડા આપેલા છે. અને 5 એ 10,000 ના સ્થાને છે. 10,000 ની પાછળ કેટલા ઝીરો આવતા હતા ફ્રેન્ડ્સ? 5. તો અહીંયા 5 ની સ્થાને 50,000. 4 ઝીરો આવી ગયા, તો 5 ની સ્થાન કિંમત કેટલી થઈ ફ્રેન્ડ્સ? 50,000.
હવે આપણે જોઈશું બેની સ્થાન કિંમત તો બે કયા સ્થાને છે હજારના હજારના સ્થાને છે તો હજારના પાછળ કેટલા ઝીરો આવશે તો ત્રણ ઝીરો તો બેની સ્થાન કિંમત થશે 2000 અહીં આપેલા છે 7 હવે આપણે 7 કયા સ્થાને આપેલા છે કોણ કહેશે મને હા 7 આપણને 100ના સ્થાને આપેલા છે તો 100ની સ્થાન કિંમત 700 સાતની પાછળ બે ઝીરો કેમ કે 100ની પાછળ કેટલા ઝીરો આવે બે ઝીરો 700 હવે આપણે આપેલા છે 3 તો 3ની સ્થાન કિંમત 3 દશકના સ્થાને છે તો 3ની સ્થાન કિંમત થશે 30 અને 6ની સ્થાન કિંમત તો 6 એકમના સ્થાને છે તો એકમનો અંક હંમેશા એકો હોય છે તો 6ની સ્થાન કિંમત એના 1 6 જ આવશે હવે આપણે જોઈએ ત્રીજું ઉદાહરણ ત્રીજા ઉદાહરણમાં આપણને આપેલ છે સંખ્યા 3586 પાછી અહીં આપણે 1000 સુધીની સંખ્યા આવે એટલે એકમ દશક સો અને હજાર તમને બધાને જ આવડે છે તો 3 ની સ્થાન કિંમત કોણ કહેશે 3 ની સ્થાન કિંમત થશે 3000 કેમ કે 1000 ના સ્થાનમાં 3 ઝીરો આવે છે એકમ દશક સો અને હજાર તો અહીંયા 3 ની સ્થાન કિંમત થઈ આપણને 3000 કેમ કે 3 ના પાછળ આપણને 1 2 અને 3 ત્રણ આંકડા આપેલા છે અને 3 એ 1000 ના સ્થાન ઉપર છે કોના સ્થાન ઉપર 1000 ના સ્થાન ઉપર હવે 5 ની સ્થાન કિંમત તો 5 કયા સ્થાન ઉપર છે ફ્રેન્ડ 100 ના તો 100 ની સ્થાન કિંમત 100 ના સ્થાને હોય તે સંખ્યાની સ્થાન કિંમત કેટલી થશે 500 કેમ કે 5 ની પાછળ 2 ઝીરો આવશે 100 ની પાછળ 2 ઝીરો આવે છે 100 ના સ્થાને તો 5 ની પાછળ 5 એ 100 ના સ્થાને છે તો એની પાછળ 2 ઝીરો આવશે હવે 8 ની સ્થાન કિંમત તો 8 એ કયા સ્થાને છે દશકના તો 8 ની સ્થાન કિંમત થશે 80 અને 6 ની સ્થાન કિંમત થશે 6 ના 6 કેમ કે એ એકમના સ્થાને છે અને એકમના સ્થાને હંમેશા એક જ સંખ્યા હોય છે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4 અહીંયા આપણને રકમ આપેલી છે 90544 90544 અહીંયા તમારે 90544 પાંચ રકમને કઈ રીતે વાંચવાની આગળની બે સંખ્યા સાથે વાંચવાની પાંચને એકલી વાંચવાની અને પાછળની બે સંખ્યા જેમ તમને એકડા આવડે છે 90544 તો હવે જોઈએ આપણે 9 ની સ્થાન કિંમત તો 9 ની સ્થાન કિંમત કેટલી થશે 9 કયા સ્થાને છે 10000 ના સ્થાને છે તો 9 ની સ્થાન કિંમત 90000 કેટલી થશે ફ્રેન્ડ્સ 90000 અને બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો 9 ની પાછળ 1 2 3 અને 4 આંકડા આપેલા છે તો 4 અંક છે એટલે 9 ની પાછળ 4 ઝીરો લાગશે હવે જોઈએ 0 ની સ્થાન કિંમત તો 0 ની સ્થાન કિંમત કેટલા 0 કયા સ્થાને છે ફ્રેન્ડ 100 ના સ્થાને પણ 0 ની સ્થાન કિંમત થશે ના નહીં થાય 0 ની કોઈ સ્થાન કિંમત નથી તો 0 ના સ્થાને આપણે મૂકી દઈશું 0 ફ્રેન્ડ તમે છો તો અહીં તમે 1000 ના સ્થાને 4 0 પણ લખી શકો છો 0 અહીંયા આપણને 1000 ના સ્થાને આપેલા છે પણ કોઈ સ્થાન કિંમત થશે નહીં એટલે આપણે એકલા ઝીરો મૂકીશું હવે આપણે જોઈએ 5 ની સ્થાન કિંમત તો 5 કયા સ્થાને છે 100 ના સ્થાને તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે ફ્રેન્ડ 500 કેમ કે 100 ના સ્થાને છે પછી આગળ આપેલું છે આપણને 4 4 કયા સ્થાને છે દશક અને એકમ બંનેના સ્થાને છે પણ પહેલા આપણે દશકના સ્થાનવાળા 4 લઈશું તો 4 ની સ્થાન કિંમત થશે 40 કેમ કે દશકના સ્થાને 10 આવે છે એટલે 4 ની સ્થાન કિંમત થઈ 40 અને પછી એકમના અંકે 4 આપેલા છે તો એકમના 4 જે આપે છે એની સ્થાન કિંમત થશે 4 ના 4 કેમ કે એકમનો અંક એકલો જ હોય છે તો અહીં આપણે જે ઉદાહરણ જોયા આશા છે કે તમને સમજાઈ જ ગયા હશે અને તમે ઘરે આની પ્રેક્ટિસ જરૂરથી કરશો તમારી નોટબુકમાં તમે આની પ્રેક્ટિસ કરશો તો તમને દરેક સંખ્યાની સ્થાન કિંમત શોધતા આવડી જશે તો આશા છે તમે સમજાઈ જ ગયું હશે અને
હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં બીજા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી મારો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર સ્ટે હોમ સ્ટે સેફ